આ તરફ અમદાવાદથી મહત્વપૂર્ણ ખબર, જ્યાં પીપી સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાની વાત સામે આવી રહી છે. મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પીપી સ્વામી, જેઓ આચાર્ય પદે જીતેન્દ્ર પ્રિયાદાસજીની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે પીપી સ્વામીની તબિયત નાજુક હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીતેન્દ્ર પ્રિયાદાસજી હવે સંસ્થાનની ગાદી સંભાળશે. પીપી સ્વામી અત્યારે સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. ગાદી સંસ્થાનના 7 લાખથી વધુ હરિભક્તો છે અને અત્યારે જીતેન્દ્ર પ્રિયદાસજીને ગાદી સોંપી દેવામાં આવી છે. પીપી સ્વામી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે અને તેમની તબિયત નાદુરસ્ત હોવાની વાત સામે આવી રહી છે. આ તરફ વાત પંચમહાલના 7 કમાન નજીક મળી આવેલ શિલાલેખની, કે જ્યાં પૃથ્વીરાજ ચૌહાણના વંશજ હોવાનો ખુલાસો સામે થયો છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આ ખુલાસો કર્યો છે. 7 મહિના પહેલાં અહીં ખોદકામ દરમિયાન આ શિલાલેખ મળી આવ્યો હતો. પંચમહાલની મુલાકાતે આવેલ કેન્દ્રીય મંત્રીનું કહેવું છે કે પુરાતત્વ વિભાગ ઐતિહાસિક સ્થાપત્યોની સ્થળોની વધુ જાણકારી માટે અહીં વધારે ખોદકામ કરશે. પૃથ્વીરાજ ચૌહાણ કે વંશ કા એક શિલાલેખ મિલા હૈ જો લગભગ 12વી શતાબ્દી કા હૈ. ઉનને ઇસકી સારી જાણકારી હેડક્વાર્ટર કો ભેજી હૈ. મુજે લગતા હૈ કે મેં આશ્વસ્ત કરતા હું એએસઆઈ કી ટીમ કો જો યહાં કામ કર રહે હૈ, ઉન અધિકારી ઉન અધિકારીઓ કો સાધુવાદ ભી દેતા હું. યદિ ઉનકો લગતા હૈ કે ઇસ ચીજ ઇસકો ઓર આગે બઢાને કી જરૂરત હૈ તો વાસ્તવ મેં યે બડી ગૌરવ કી બાત હૈ.